નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્સંગની મોજ મિત્રો આજે આપણે આ રાધાજીના નામની મહિમાની વાત કરીશું મિત્રો ઘણા લોકો કહેતા હોય છે છે કે કે સાંભળવામાં પણ આવે રાધાજી એક કલ્પના છે રાધાજીનો ઉલ્લેખ ક્યાંય નથી પણ એવું નથી દક્ષિણ ભારતના ઘણા પ્રાચીન ગ્રંથોમાં રાધાજીના નામનો ઉલ્લેખ છે મહાન ભક્ત કવિ બિલ્વમંગલનું કૃષ્ણ કરણામૃત શ્રી રાધા અને કૃષ્ણની લીલાઓથી ઓતપ્રોત છે આ સિવાય પણ પદ્મપુરાણ પુરાણ ભવિષ્ય પુરાણ શ્રીમદ દેવી ભાગવત ગર્ગસંહિતા નારદ પાંચરાત્ર આદિ અનેક ગ્રંથોમાં રાધા નામ મહિમાનો સ્પષ્ટ ઉલ્લેખ છે બ્રહ્મ પુરાણ કૃષ્ણ ખંડ એકસો છવ્વીસમાં માં સ્વયં ભગવાન રાધાજીને કહે છે કે હે રાધે જે પ્રકારે તમે ગોલોક અને ગોકુળમાં શ્રી રાધિકા રૂપે રહો છો તેવી જ રીતે વૈકુંઠમાં મહાલક્ષ્મી અને સરસ્વતીના રૂપમાં વિરાજમાન છો તમે ક્ષીર સાગર સાઈ ભગવાન વિષ્ણુની પ્રિયા મર્ત્ય લક્ષ્મી છો તમે જ ધર્મપુત્રની કાંતા લક્ષ્મી સ્વરૂપીની શાંતિ છો તમે જ ભારતમાં કપિલની પ્રિય કાંતા સતી ભાંગતી છો તમે જ દ્વારકામાં મહાલક્ષ્મી રુક્ષમણી છો તમારી જ છાંયા સતી દ્રૌપદી છે તમે જ મિથિલામાં સીતા છો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી સદા અભિન્ન છે સ્વયં ભગવાન બ્રહ્મ કૃષ્ણ ખંડમાં આગળ કહે છે હેરાધી કે જે તમે છો એ જ હું છું આપણા બંનેમાં કંઈ પણ ભેદ નથી જે રીતે દૂધમાં સફેદી અગ્નિમાં દજાડવાની શક્તિ અને પૃથ્વીમાં સુગંધ રહે છે એ પ્રકારે હું સદાય તમારામાં રહું છું મિત્રો આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે વિડીયોને લાઇક કરશો અને કોમેન્ટમાં જરૂર જણાવશો કે આ રાધાજી વિશે આપ જાણતા હતા જરૂર જણાવશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અત્યારે આટલું જ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે